સ્ટોકનો નિયમ તમારા સામે ક્લિયર કરું તો સ્ટોકના નિયમમાં પહેલા સમજો કે કઈ રીતે કોના માટે આ યુઝ થાય છે. તો આપણે ધારી લઈએ અહીંયા કે આ રીતે કોઈ પાત્ર છે, અહીંયા આ રીતે પાત્ર છે, અથવા પાત્ર જે ભી ધારી લો, સમજી લો કોઈ એક પાત બતાવી દીધો છે આ ટાઈપનો, અને અહીંયા એક નાની દળદાર ગોળી લઈ લીધી છે. હવે આ ગોળી હોય, આ ગોળી આગળ જતા નીચેની તરફ ગતિ કરે છે, નીચેની તરફ આ પ્રમાણે ગતિ કર્યા કરશે, અને એ ગતિ કરશે તો એની સાથે લેયર વાઇઝ ગતિ ચાલુ થશે. સમજી લો આ ટાઈપના લેયર બની ગયા છે, આ લેયર વાઇઝ ગતિ ચાલુ થશે. તો એમાં સમજો સૌથી નજીકનું લેયર છે એ ગોળીના જેટલા જ વેગથી ગતિ કરતો હોય. સમજો ગોળી વી વેગથી ગતિ કરે, નજીકનું લેયર વી જ વેગથી ગતિ કરશે, બરોબર છે? પછી દૂરનું લેયરનો વેગ કમ્પેરેટિવ કેવો હશે? ઓછો હશે, એના દૂરનો ઓછો, સૌથી દૂરનું કેવું હશે? સ્થિર હશે. ખ્યાલ આવે છે? જેમ જેમ નજીકનું લેયર છે એમ વેગ વધુ હશે, અને દૂરનો લેયર હશે એનો વેગ ધીરે ધીરે ઘટતો જશે. અને ઘટ્યો વેગ એટલે તમે સમજો એક નજીકનું લેયર સ્પીડમાં જાય છે અને આ ધીમે જાય, તો બે વચ્ચે સાપેક્ષ ગતિ ઉદ્ભવી, સાપેક્ષ ગતિ ઉદ્ભવે તો અવરોધક બળે રાખશે, અને એ અવરોધક બળ તમને મેં આગળ થોડોક આઈડિયા આપ્યો હતો, અને એ પ્રમાણે તમને કહું છું ભાઈ કયું આવે, સ્ટોકના નિયમ મુજબ રજૂ થશે એ બળ. અને એ અવરોધક બળનું જે સૂત્ર છે એફ વી જેને કહીએ છીએ, બરાબર 6π ઈટા આર ઇન્ટુ વેલોસિટી વી છે, આ સ્ટેપ મુજબ લખાય છે. હવે એમાં તમે બોલો ઈટા શું છે? તો શાંતા ગુણાંક હશે, આર ગોળીની ત્રિજ્યા છે, અને રો વી છે એ આપણા માટે વેગ થશે. 6π ઈટા આર વી ના આધારે રજૂ થઈ જશે આ બળ. ધેટ મીન્સ અહીંયા આપણે સમજીએ તો આપણો જે આ બળ છે એ કોના સમપ્રમાણમાં છે? વેગના સમપ્રમાણમાં. પણ વેગની કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. વેગના સમપ્રમાણમાં પણ વેગની વિરુદ્ધ દિશામાં. અર્થ સમજો કઈ રીતે લાગ્યું એને. મેં શું કીધું કે ગોળી ધારો કે આનું પાત્રમાં મૂકી દે, જેમ કે પાણીની અંદર વાત કરું તો પાણીની અંદર નાની ગોળી મૂકી દો તો એ નીચેની તરફ ગતિ કરવાનું ચાલુ કરશે, તો સૌથી નજીકના લેયર છે એટલા જ વેગથી જશે, દૂરનો હજી એનથી ઘટશે, હજી એનથી ઘટશે, અને આગળ છેક દૂર જતા જો એ સ્થિર રહેશે. દેટ મીન્સ બે લેયર વચ્ચે સાપેક્ષ ગતિ ઉદ્ભવી, અવરોધક બળ ક્રિએટ થયું, અને એ અવરોધક બળ હશે 6π ઈટા આર વી. સ્ટોક નામના સાયન્ટિસ્ટે આપ્યું છે, તમારે એની સાબિતીમાં જવાનું નથી, પણ એ બળ છે વેગના કેવું છે? સમપ્રમાણ, પણ વેગની વિરુદ્ધ દિશામાં હશે. હવે આ એક સ્ટેપ થયું. બીજું એક તમને બતાવું કે હવે આપણી પાસે આ ગોળી પર કેટલા પ્રકારના બળ લાગતા હતા એ બી મેં તમને સમજાયા હતા, અને આપણે એની જ વાત કરવાની છે. કોઈ મને કહેશે આ ગોળી પર કેટલા બળ લાગે? એક તો એનું વજન બળ mg, જેને w કહેતા હતા. બીજું ઉત્પ્લાક બળ લાગતું હતું, ઉત્પ્લાક બળ fb હશે, અને ત્રીજું લાગશે આ જે અવરોધક બળ લાગ્યું ને એ વિરુદ્ધ દિશામાં હશે, એ fv હશે. તો આ બે વિરુદ્ધ દિશામાં છે. જો વજન નીચે લાગે છે અને ઉત્પ્લાક બળ અને અવરોધક બળ બે ઉપર છે, એટલે પરિણામી બળ કેટલું થયું? તો યાદ કરશો તમને પરિણામી બળ કેટલું આવતું હતું? W નીચે લાગે છે અને આ બે ઉપર, માઇનસ fb માઇનસ fv, આટલું થતું હતું પરિણામી બળ. W બરાબર f માઇનસ f બરાબર કેટલા થયા? તો W માઇનસ fb માઇનસ fv થશે, આ સ્ટેપ આવતું હતું. હવે તમને આના પછી આપણે નાના મોટા જે ઇક્વેશન તૈયાર કર્યા હતા તમારા એની કદાચ ડિટેલ સાબિતી તમને નહીં પૂછાય, પણ હું અહીંયા તમને સમજાવી દઉં છું કે આ ઇક્વેશન ક્યાંથી મળશે. તમારે એની ડિટેલમાં કદાચ લખવાનું નહીં હોય, પણ ધ્યાન ઉપર હોવું જરૂરી, જી મેન્સ નીટના સ્ટુડન્ટ છે એમને તો આ સમજવું જરૂરી છે. હવે અહીંયા ધારો કે ગોળી એ પ્રવેગથી ગતિ કરતી હોય, એ પ્રવેગથી ગતિ કરે તો એફ બરાબર એમ એ લખાય, તો અહીંયા એફ બરાબર એમ એ લખું છું, ડબલ્યુ ના બદલે બી એમજી લખી દઉં છું, એફ બી એમના એમ રહેવા દઉં છું, અને fv છે એ આપણને ખબર છે, એટલે હું હાલ પૂરતું એમના એમ સ્ટેપ લખું છું, આ સ્ટેપ લખી શકીએ છીએ. હવે આટલું આપણને બળ લાગશે. કોઈ એક એવી પોઝિશન આવી જાય કે જ્યાં આપણે સમજીએ આ કન્ડિશનમાં જો બળ ઝીરો થઈ જાય, અથવા સમજો જોવા જઈએ તો જ્યારે fb માઇનસ fv બરાબર w થઈ જાય, પહેલી જ કન્ડિશન બતાવું, જો w બરાબર fb માઇનસ fv થઈ ગયા તો આ સિચ્યુએશન થાય તો પરિણામી બળ ઝીરો થઈ જશે. તો એ વખતે પરિણામી બળ કેટલું થયું? ઝીરો થયું. અને પરિણામી બળ જો ઝીરો થાય તો એના પરથી પ્રવેગ ઝીરો થઈ જાય, અને પ્રવેગ ઝીરો થઈ ગયો તો પછી આપણને એટલી ખબર પડે કે વેગ કેવો થઈ જશે? અચળ થાય. અને એ જ વેગને આપણે ટર્મિનલ વેલોસિટી કહેવામાં આવશે, વીટી, ટર્મિનલ વેલોસિટી વીટી વડે બતાવવામાં આવશે. હવે ફક્ત સમજો મેં શું કર્યું છે, વજન નીચે લાગે છે, ડબલ્યુ ને આ એફ બી ને એફ વી ઉપર લાગશે, પરિણામી બળ એફ બરાબર એમ એ જેટલું થયું.
एक वक्त एवी कंडीशन आई कि आ स्थिति बनी गई तो W बराबर एफ बी माइनस एफ ई आटलू सॉरी एफ बी आ बात जैसे तब सीधू लखी सको तो प्लस लखू पड़ते मार्थ कदाच भूल थी जाए तो आ जय सीच्युएशन बनी जाए तो ए वक्त परिणामी बल के जीरो थे जो परिणामी बल जीरो थी गये तो प्रवेग जीरो प्रवेग जीरो थे तो वेग अचल हे ए वेग ने टर्मिनल वेलोसिटी कही दीधी है हम टर्मिनल वेलोसिटी कीधी तो एने अपने स्टेप में मुकवानो ट्राई करिए जो टर्मिनल वेलोसिटी इक्वेशन क्यों आवशे ए चेक करिए तो अपना माटे एफ बराबर जीरो लखी दऊ छू बराबर क्यों तुम एम जी माइनस एफ बी माइनस एफ बी किंमत लखता जाइए तो एम ना एम जी बराबर डब्ल्यू है डब्ल्यू ना बदले हूँ लखी दऊ एम ना बदले रो इंटू वी रो वी जी थे उत्प्लाक बल एफ बी उत्प्लाक बल एफ बी नु सूत्र क्यों थे रो जीरो वी इंटू जी एफ बी अवरोधक बल एनु सूत्र थे सिक्स पाई ईटा आर इंटू वी थे तमारा मां डेटा मुकवाना छे डेटा मुकिए तो पहला हूँ जीरो इज इक्वल टू लखू छू एम ना बदले लखू छू रो वी जी एफ बी ना बदले लखू रो जीरो वी जी अहसे माइनस सिक्स पाई ईटा आर इंटू वी थे आटलू स्टेप आप लख्यू हम आम जो वेलोसिटी है अपना टर्मिनल वेलोसिटी वीटी थी टर्मिनल वेलोसिटी वीटी है हम डेटा में किंमत मुकती वक्त अपने एक काम करिए अहिया वी इंटू जी बार काट नाखी वी ना बदले के लखाय गोली है एट फोर बाय थ्री पाई आर क्यूब बराबर जी कॉमन काढ़ो कौशमा शू रह रो माइनस रो जीरो को बदले रू आ बे स्टेप આમાંથી જમે જો v કોમન કાઢ નાખ્યો v ના બદલે લખ્યા મે 4 / 3 પાઈ r³ રો g m કોમન કાઢ્યો છે અને રો માઈનસ રો 0 રહ્યા છે આ બાજુ રહેશે 6 પાઈ ઈટા r ઇન્ટુ વેલોસિટી vt છે હવે વેલોસિટી આ તરફ લાવી દઉં અને એમાંથી જે કોમન થતું એ કેન્સલ કરું તો vt નું એક ફાઇનલ ઇક્વેશન થશે જે મને યાદ છે તમને એ ડાયરેક્ટ લખી દઉં તમે સાબિત કરશો તો એ જ આવવાનું છે vt બરાબર 2/9 आर स्क्वेर जी बाय ईटा रो माइनस रो जीरो आ स्टेप टर्मिनल वेलोसिटी बनी गयु आ एक एवी वेलोसिटी है जेम शुरुआत में वधारो थाय वेलोसिटी वर्सिस टाइम नो ग्राफ प्लॉट करूँ तो शुरुआत में वधारो थाय पछी एक वक्त अचल थी जैसे तो अचल थाय वेलोसिटी कई नाम आपी टर्मिनल वेलोसिटी है पहला वेग में वधारो थतो जाय धीरे 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 शू थई जशे अचल थी जैसे तो टर्मिनल वेलोसिटी आने साबित कर बताव हो तो वीटी पर आटलू ज इक्वेशन आ 2/9 आर स्क्वेर जी बाय ईटा रो माइनस रो जीरो हम तक आटला में समझ आए तो मोटा भागनो थियोरेटिकल कॉन्सेप्ट अपने क्लियर थवा जो आम कोई वधार छे नहीं तमने मैं आइडिया आप्यो छे ए प्रमाणे फरी एक बार बताऊ छू ए समझता रहेजो पहला मैं शू कर्यु के गोली वी जेटला व्यक्ति नीचे आती हो तो आजूबाजू लेयर है ये एटला ज व्यक्ति नीचे आवशे दूरनू लेयर धीमे धीमे आवतु हशे एना बन्ने वच्चे सापेक्ष गति उद्भवशे अवरोधक बल क्रिएट थशे केटलू हशे अवरोधक बल 6 पाई ईटा आर वी એ બળ વેગના સમપ્રમાણમાં પણ વેગની વિરુદ્ધ દિશામાં છે હવે આના ઉપર જે બળ લાગે છે એ કેટલા હશે તો પહેલું વજન બળ લાગશે બીજું ઉત્પ્લાક બળ લાગશે ઉપરની તરફ અને અવરોધક બળ વિરુદ્ધ દિશામાં લાગશે હવે પદાર્થ જો આ ગતિ કરતો હોય એ કન્ડિશનમાં ટોટલ લખવા જાવ તો ડબલ્યુ માઇનસ એફ બી માઇનસ એફ વી છે હવે તમને આમાં હિન્ટ આપી કે એક સ્થિતિ એવી આવશે કે જો ડબલ્યુ બરાબર એફ બી પ્લસ એફ વી થઈ જાય તો આ બળ જીરો થઈ જશે એફ જીરો થાય પ્રવેગ જીરો થાય વેગ અચળ થઈ જશે અને એ અચળ વેગ તો એને ટર્મિનલ વેલોસિટી કહેવાય હવે તમે એને સ્ટેપ વાઇઝ કિંમતમાં મૂકી દો કિંમતમાં મૂકશો તો એફ જીરો બરાબર એમજી માઇનસ એફબી માઇનસ એફબી છે બરોબર હવે એમજી ના બદલે રો વીજી લખાય એફબી એટલે રો જીરો વીજી રો એટલે પદાર્થની ઘનતા થઈ અને રો જીરો કોની ઘનતા થઈ લિક્વિડની ઘનતા તરલની ઘનતા છે અને બીજું અવરોધક બળ 6 બાય ઈટા આરબી તો આપણી પાસે જીરો બરાબર કયું લખ્યું એમજી માઇનસ એફબી માઇનસ એફબી તો સ્ટેપ લખી કાઢે આટલા હવે v કોમન કાઢી એના બદલે 4/3 પાઈ r³ g કોમન કાઢ્યો કૌંસમાં રહ્યા રો માઇનસ રો 0 અને આ સ્ટેપ એમ નહી અને આ તરફ લઈ દો સાબિત કરશો આટલું સ્ટેપ આવશે બરોબર હું અહીંયા તમને થિયરેટિકલ હિન્ટ આપું તો એ પ્રમાણે થોડું સમજો તો થિયરેટિકલ હિન્ટમાં શું કહ્યું છે કે જ્યારે કોઈ પદાર્થ તરલમાં મુક્ત પતન કરતો હોય તરલમાં પતન કરે ત્યારે આજુબાજુના લેયરને પોતાની સાથે ઘસરે છે અને દૂરનું લેયર સ્થિર હશે એમ જુદા જુદા લેયર વચ્ચે શું થશે ભાઈ સાપેક્ષ ગતિ ઉદ્ભવશે અને એક અવરોધક બળ આવશે એક અવરોધક બળ લાગતું હશે
અને એનો અનુભવ થશે. જેમ કે ઉદાહરણ તરીકે વરસાદના ટીપાનું ઉદાહરણ છે. મેં તમને કહ્યું વરસાદનું ટીપું ઘણી ઊંચાઈથી પડે, જો એમજીએચ મુજબ ગણવા જઈએ રૂટ ટુ જીએચ મુજબ તો મોટો વેગ થઈ જાય, પણ એવું નહીં થાય કારણ કે એમાં ટર્મિનલ વેલોસિટી કામ કરી જશે. મેં તમને આગળ સમજાવ્યું હતું કે જ્યારે વરસાદનું ટીપું મોટી હાઇટ પરથી પડે તો નીચે આવતા તો એનો વેગ ઘણો મોટો હોવો જોઈએ, પણ એટલો હોતો નથી કારણ કે એકવાર ટર્મિનલ વેલોસિટી પકડી લે પછી એનો વેગ અચળ રહી જશે. તો અહીંયા પણ વરસાદની ગતિ, લોલકના ગોળાની ગતિ એ બધામાં પણ આ ઉદાહરણ થઈ જશે. હવે કહ્યું છે આ બળ વેગના સમપ્રમાણમાં છે પણ વેગની વિરુદ્ધ દિશામાં હોય છે. બળ એફ ધારો કે ગોળાની ત્રિજ્યા આર જેટલી છે, અહીંયા એ લીધી છે બરોબર, તો એ બળનું સૂત્ર કહ્યું તો 6π ઈટા આરવી, આર ના બદલે એમને એ લીધી, બીજું કઈ વધારે છે નહીં, 6π ઈટા એ ઇન્ટુ વી. આ સ્ટોકનો નિયમ કહેવાય છે, લખતા આવડશે બરોબર, એક વાર સમજી લો, બીજું કઈ નથી. જુદા જુદા આપણે એના લેયરમાંથી ગતિ કરાવી અને સાપેક્ષ ગતિ ઉદ્ભવી તો એ અવરોધક બળ થયું, એ અવરોધક બળ વેગના વિરુદ્ધ દિશામાં હશે અને વેગના સમપ્રમાણમાં હશે. બસ આટલું લખી કાઢો સ્ટોકનો નિયમ, હવે તમારે બીજું કઈ વધારે લખવાનું નથી. મેં તમને કહ્યું સીધું ડાયરેક્ટ ઇક્વેશન તમને આવશે અને મે બી ડાયરેક્ટ ઇક્વેશન લખી દેશો તો બી ચાલતું જશે. અહીંયા તમને હિન્ટમાં શું કીધું છે એ સમજો. અહીંયા આપણને કહ્યું છે બળ વેગના સમપ્રમાણમાં છે તો એનું ઉદાહરણ તરીકે ટર્મિનલ વેલોસિટી આપી છે. હવે ટર્મિનલ વેલોસિટીનો અભ્યાસ કર્યો છે તો જો એક વરસાદના ટીપાનું ઉદાહરણ આપ્યું છે. વરસાદનું એક ટીપું હવામાં પતન કરે છે, ગુરુત્વાકર્ષણના કારણે પ્રવેગિત થતું જાય, જેમ જેમ વેગ વધતો જાય છે એમ અવરોધક બળ વધતું જશે, જેમ જેમ વેગ વધતો જશે અવરોધક બળ વધતું જશે અને એના અનુસરને કારણે સમજો કે એફબી માઇનસ એફવી જેટલું, એફબી પ્લસ એફવી બરાબર ડબલ્યુ જેટલું થઈ જાય તો ચોખ્ખું બળ કેટલું થઈ જાય, શૂન્ય બને. મેં તમને આગળ હિન્ટ આપી હતી કયા બળની વાત કરે છે, જો કે ડબલ્યુ માઇનસ એફબી માઇનસ એફવી બરાબર ઝીરો, તો ડબલ્યુ બરાબર કેટલા થઈ ગયા, એફબી પ્લસ એફવી. તમે અહીંયા શબ્દોને પકડો તો તમને ખ્યાલ આવે, જેમ જેમ વેગ વધતો જાય ગતિ અવરોધક બળ વધતું જશે, આ વધતું જાય છે. જ્યારે શાંતા બળ એટલે ઉત્પ્લાવક બળ અને ગુરુત્વાકર્ષી બળ એ બેના જેટલું થઈ જાય, એનો મતલબ તમારે સીધું રાખી જવાનું, બધા ના લખો કઈ નહીં, ડબલ્યુ બરાબર એફબી પ્લસ એફવી થઈ જાય તો પરિણામી બળ કેટલું થઈ જાય, શૂન્ય થાય. બળ શૂન્ય થયો તો પ્રવેગ કેટલો થયો, શૂન્ય થઈ ગયો. અને જો પ્રવેગ શૂન્ય થઈ ગયો તો એનો મતલબ વેગ કેવો થઈ જશે, અચળ થઈ જશે. અને અચળ વેગ છે ટર્મિનલ વેલોસિટી. તમારે કદાચ આ સાબિતી સીધી ના યાદ રાખો તો કોઈ વાંધો નહીં, ડાયરેક્ટ ઇક્વેશન લખી દેજો. કયું ઇક્વેશન આવશે, 2/9 એ સ્ક્વેર જી બાય ઇટા, એ લખો આર લખો એનાથી કોઈ ફરક નહીં પડે, 2/9 એ સ્ક્વેર જી બાય ઇટા રો માઇનસ રો ઝીરો. તો આ આપણા માટે તરલનું આવશે. અને બીજું ઘણી વાર તમે કોઈ રો ના બદલે સિગ્મા લખી દો તો રો કોની ઘનતા થઈ ભાઈ, રો કોની ઘનતા થઈ, પદાર્થની ઘનતા છે, ગોળાની ઘનતા. અને આ કોની ઘનતા થઈ, પ્રવાહીની ઘનતા અથવા તરલની ઘનતા. તમને એક બીજું ઉદાહરણ આપું છું, જો પરપોટાનું ઉદાહરણ લો. સમજો સમુદ્રની નીચેની સપાટીએ પરપોટો ક્રિએટ કરીએ તો એ પરપોટો ક્યાં જાય છે, ઉપર જાય. તો પરપોટામાં એ સેમ કન્ડિશન આવશે, ઉપર જતો હોય ને અમુક સમય પછી એનો વેગ કેવો થઈ જાય, અચળ થઈ જાય કારણ કે એમાં ટર્મિનલ વેલોસિટી આવશે, જેમ જેમ ઉપર જતું જાય પણ એમાં અમુક સમય પછી એનો વેગ કેવો થઈ જશે, વિરુદ્ધ અચળ થઈ જશે. તો એ બી ટર્મિનલ વેલોસિટીની જ કન્ડિશન આવશે. તમે એમાં પણ આપણા કેલ્ક્યુલેશનને સમજી શકીએ છીએ. હવે તમને હું આખો ક્વેશ્ચન થિયરેટિકલ રિવિઝનમાં લઉં છું, દરેક જણા ધ્યાનથી સમજી લેજો. કોઈ ક્વેશ્ચન છે ભાઈ તમને, પ્રશ્ન હોય તો બરોબર. તો જો અહીંયા આખો રિવિઝનમાં લઉં છું, લખાણ સમજી લો. પહેલા શું કહ્યું છે, એક કોઈ પદાર્થ છે તરલમાં ગતિ કરતો હોય તો એ આજુબાજુના લેયર એટલા જ વેગથી ગતિ કરે, દૂરના લેયર અલગ વેગથી ગતિ કરશે, બે વચ્ચે શું ઉદ્ભવે, સાપેક્ષ ગતિ ઉદ્ભવે અને એના કારણે અવરોધક બળ ઉદ્ભવે છે બરોબર. વરસાદનું ટીપું નીચે પડે, લોલકની ગતિ, એ બધું એનું ઉદાહરણ છે. હવે ધારો કે આપણી પાસે કોઈ ગોળો છે એની ત્રિજ્યા એ જેટલી છે અને એના ઉપર જે બળ લાગે છે એ શાંતા બળ, જે કહી છે કે સ્ટોકના નિયમ મુજબ શોધાય છે, 6π ઈટા એવી અથવા આરવી લખો, એ મુજબ બળ લાગશે. હવે આપણને આના પછી કહ્યું છે કે બળ વેગના કેવું છે, સમપ્રમાણમાં પણ વેગની વિરુદ્ધ દિશામાં છે. હવે તમારે શોર્ટમાં સિમ્પલ સમજવા જવાનું, જેમ જેમ વેગ વધતો જશે એફવી વધતું જશે, જ્યારે ડબલ્યુ બરાબર એફવી પ્લસ એફવી થઈ જાય તો પરિણામી બળ ઝીરો થશે, જો પરિણામી બળ ઝીરો થઈ ગયું તો પ્રવેગ ઝીરો થાય, પ્રવેગ ઝીરો થાય તો વેગ અચળ થઈ જશે. અને એ ટર્મિનલ વેલોસિટીનું સીધું ઇક્વેશન તમે લખી શકો, 2/9 આર સ્ક્વેર જી બાય ઇટા રો માઇનસ સિગ્મા લખો અથવા રો માઇનસ રો ઝીરો લખો. બોલો હવે સમજ આવી.